बनासकांठाना पालनपुरमां ड्रेनेज लाइनमां कौभाड़ना आक्षेप थई रह्या छे। हल्की गुणवत्तानी पाइपो वापरवामां आवती होवानो आक्षेप करवामां आव्यो छे। पाइप मात्र पग मुकता तूटी जती होवानो वीडियो पण वायरल थयो। स्थानिके पाइपनी गुणवत्ता बतावतो एक वीडियो वायरल कर्यो। पालनपुरना मफतपुरा विस्तारना स्थानिकोए पोल खोली छे। तंत्रनी नबळी कामगीरी पाइपलाइनमां छती थई छे। કેટલાક સવાલ ઉઠી રહ્યા છે, હલકી ગુણવત્તાની ડ્રેનેજ લાઇન કેમ નાખવામાં આવી? તંત્ર દ્વારા આટલી હદે નબળી કામગીરી થઈ રહી છે? મફતપુરા વિસ્તારનો આ વિડિયો, સવાલ એ છે કે શું પાઇપલાઇનની ગુણવત્તા અંગે તપાસ થશે? तो पालनपुर में आ कौभाड़नी तपास थशे खरी। अभी अनेक बातों सामे आव्या करे छे, परंतु सवाल ए छे आखरे फाइलों में अने नोटिसों में मामलो दबाई जाए छे। संवाददाता मोगजी फोनलाइन पर जोड़ाय छे। मोगजी, जे वीडियो सामे आव्यो छे जेमां स्पष्ट देखाई रह्यो छे कि जे पाइपनी गुणवत्ता छे साव नबळी छे, શું માંગ કરી રહ્યા છે સ્થાનિકો અને કાર્યવાહીના કોઈ અંધાણ દેખાઈ રહ્યા છે? જેમકુર જે રીતે વાત કરી તો પાલનપુરમાં જે વરસાદી પાણીની પાઇપલાઇન છે તે પાઇપલાઇન નાખવામાં આવી છે, વરસાદી પાઇપલાઇન હોય તે પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે, જે સ્થાનિક તેમના દ્વારા પાઇપ ચેકિંગ કરતા કહી શકે કે વિડીયોમાં દેખાય છે કે પાઇપ જે નાખવાની હોય છે તે કાગળના પત્તાની જેમ તૂટી રહી છે, અને કહી શકાય કે મોટું કોમ્પાઉન્ડ અત્યારે આ પાઇપલાઇનમાં દેખાઈ રહ્યું છે। સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે અત્યારે જે કામ ચાલુ છે તે કામમાં હલકી ગુણવત્તાવાળી જે પાઇપો નાખવામાં આવી રહી છે, ત્યારે કહી શકાય કે પાલનપુર મફતપુરના વિસ્તારના જે સ્થાનિકો હતા તેમના દ્વારા વિડીયો બનાવીને સમગ્ર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર જે કામગીરી હતી તેને ઉજાગર કરવામાં આવી હતી। તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। સમગ્ર કહી શકાય કે જે પાઇપલાઇન છે તે વારંવાર નાખવામાં આવે છે અને વારંવાર આ પાઇપો જે હલકી કક્ષાએ તેના કારણે તૂટતી હોય છે, ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે। જી બિલકુલ મોકજી, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।